2000 વર્ષ સુધી ડ્રાઇવિંગ શીખ્યા અને હવે એમ કે છે કે ઘરે જવું જ છે. 2000 વર્ષ એટલે એમ જ કહેવાય ને, 2000 વર્ષ સુધી કાના કેટલું ધ્યાન રાખવું પડે ગાડી શીખવામાં. તો તે કઈ આસાન થોડું છે, બ્રેક મારો તોય એક્સિલરેટર દબાવો, બધું જે ગિયર પાડો તો એક્સિલરેટર દબાવો. એક્સિલરેટર નહીં, ક્લચ ક્લચ કહેવાય. એક્સિલરેટર એટલે તો લીવર થયું ને. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, ગુડ આફ્ટરનૂન. બપોરની ગરમા ગરમ રોંઢાની ગરમા ગરમ ચા સાથે આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને વિહાનભાઈ રેડી થઈ ગયા છે ને સાહેબ પણ આવી ગયા છે. મજા નથી એટલે બપોર વહેલા જ આવી ગયા છે. આજે જય દ્વારકાધીશ બધા મિત્રો, એને નાકમાંથી પાણી ચાલુ થઈ ગયા છે. ઈ કે આનું કઈ કર ને, નાકમાંથી પાણી નકલી છે, છીકુ આવે. સારું ઈ કે, પણ છીક કેટલી આવે માંડમાં. પણ ઈ કે છીકુ આવે છે, એનું કઈ કર ને. હવે ઈ મારથી થોડું કઈ થાય. મેં કીધું હળદર વાળું દૂધ બનાવી દો, તો કે ના ના દૂધ મારે પીવું નથી. હવે ઈ કે છીકુ મારા હાથમાં છે, તું છીકુ બંધ કરી દો. અવાજે ભારે થઈ ગયો છે. અને બીજું કે ભાઈ, આજના વ્લોગમાં મેં એક પ્રોમિસ એમને કર્યું હતું, એ પૂરા કરવાનો સમય હવે આજે થઈ ગયો છે. એ પ્રોમિસ હું પૂરું કરવા જઈ રહ્યો છું. શેનું પ્રોમિસ કર્યું હતું, યાદ છે બધાને? ગાડી ચલાવવા માટે આજ જવાનું છે, મારે ચલાવવાની છે ને એમને શીખવાની. મારે શીખવા માટે હવે લઈ જવાના છે. પકડો મને ચા. હાલો ભાઈ, હવે ફોન હું પકડું છું અને એ ચા પછી જતી રહેશે એવું થશે. ક્યાં દરવાજો બંધ રાખતા હોય છો? હવે આજે ફાઇનલી શીખવાની છે ને ગાડી. ટક ટક નહીં કરવાનો એમને. ચાલો આમ ટક ટક એમ નહીં કરવાનું, ટક ટક નહીં કરવાનું. ઓકે ડન, અત્યારથી કહી દઉં છું. હાલો સરસ, હવે ચા નાસ્તો કરી લઈએ અત્યારે અને પછી જઈએ એમને ગાડી શીખવાડવા માટે. અને જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. જે મિત્રો આપણે ઓલરેડી સબસ્ક્રાઇબર છે, એ વિડીયોને લાઈક કરો અને શેર કરજો અને કોમેન્ટ શેર કરજો. હા, અને વિહાનનો ટવકો તો શરૂ જ હોય. હવે ફાઇનલી મને ગાડી શીખવાડવા તૈયાર થઈ ગયા છે. આપણે પ્રોમિસ કર્યું તો એટલે નિભાવવું તો પડશે જ તે. હા, અને થેન્ક યુ વેરી મચ. તું શીખી જા ને એમાં મારો સ્વાર્થ છે. ફાયદો મારો એ છે કે ક્યાંય પણ આપણે લોંગ ટ્રીપમાં ગયા હોય ને ભાઈ, તો મારે એટલું શાંતિ થઈ જાય કે બધી જગ્યાએ મારે ડ્રાઇવિંગ કરવાની જરૂર ન પડે એમ. થોડુંક તમે ડ્રાઇવિંગ કરો, થોડુંક હું ડ્રાઇવિંગ કરું, એટલે આપણે સફર ચાલો. ગણપતિ બાપા નું નામ લઈને આગળ વધીએ. બરાબર, જય ગણપતિ બાપા, જય માતાજી, જય માતાજી. કઈ નડતર રૂપ જ ન થાય હું, એટલે તમને એમ થાય કે બસ આનંદ. કોઈ ડિસ્ટર્બ જ નહીં, ક્યાંય ટચ થવાની બીક નહીં કે કોઈ આડું આવવાની બીક. શીખવામાં તો એવી જગ્યા ગોતવી પડે ને. શરૂઆત આવી જગ્યાથી થાય. તમને એકવાર હેન્ડલિંગ બધું આવડી જાય ને, પછી તમે ધીમે ધીમે રોડ ઉપર ગાડી લઈને જાઓ ને, એ સારું પડે. ડાયરેક્ટ રોડ ઉપર જવાય ભાઈ, યાર સમજાવું કોઈ કાને યાર. એમ તો કહું છું, શીખવામાં તો આવી જગ્યા ગોતવી પડે એમ. અચ્છા, એમ શીખવામાં આવી જગ્યા ગોતી એમ, હું એમ સમજી. ચાલો હવે આપણે શરૂઆત કરી દઈએ. બરાબર, તમે હવે આવી જાઓ હોટ સીટ ઉપર અને હું આવી જાઉં પેસેન્જર સાઈડ. પેલા તો મને ચાલુ કરતા નથી, બધું એકડ એક થી શ્રી ગણેશ કરાવું છું. તમે તારા હેન્ડ બ્રેક હું ખેંચી લઉં છું, ગાડી કરી દઉં છું બંધ અને હવે હું આવી જાઉં છું ત્યાં. તમે આવી જાઓ અહીંયા હોટ સીટ ઉપર બેઠા ને. હવે છે ને, જો પેલા તો સીટિંગ નું એડજસ્ટમેન્ટ તમારે કરવાનું છે. સીટ તમારે જેટલી આગળ પાછળ ઉપર નીચે રાખવી હોય ને, એનું પેલા એડજસ્ટમેન્ટ કરી લ્યો. તમે પગ તમારા આંબે ને ત્યાં સુધી તમારે તમે એ લઈ શકો છો. હજી નથી આમતા પગ, હજી આગળ લઈ લ્યો સીટ, હજી આગળ લઈ લ્યો સીટ. હા, હવે આંબી જાય છે પગ. બરાબર, કમ્પ્લીટ.
હા એને હજી એમ પ્રેસિંગ કરીને છેક સુધી જાય ને એ રીતે પ્રેસિંગ કરીને છેક સુધી પગ જવું જોવે બરાબર એવી રીતે કરવાનું છે. આવી ગયું એડજસ્ટમેન્ટ. હવે આ સ્ટેરિંગ છે આને અપ ડાઉન તમે કરી શકશો. હજી અપ ડાઉન કરવું હોય ને એ બરાબર હા હજી એને ઊંચું કરવું હોય તો એ થઈ શકશે, નીચું કરવું હોય તો એ થઈ શકશે. અને સીટને હજી હાઈટ ઉપર નીચે કરવી હોય તો અહીંથી થઈ શકશે. જો અહીંથી આજે છે ને એને અપ ડાઉન કરવાનું, નીચે કરશો ને એટલે સીટ હજી નીચે થશે. એક આમ કરવા જ મળો રામ, એક પછી એક પછી આમ મુવમેન્ટ શરૂઆત બસ હા એવી રીતે મુવમેન્ટ કરવા મળો એટલે થઈ જશે. ખબર પડી ગઈ એમાં સમજી લ્યો. આ જે છે એ એક્સિલેટર છે, પગ લઈ લ્યો પેલા. એક્સિલેટર છે એની બાજુમાં છે એ બ્રેક છે, આ પગ છે ને આ બંને કામ કરશે. અને જે પેલી સાઈડ જે છે ને એ ક્લચ છે, એને એક જ હારે દબાવી દેવાનું હોય, ધીમે ધીમે છોડવાનું હોય. અને જયારે આ બે વસ્તુ છે એને તમારે ધીમે ધીમે દબાવવાની વાત છે. હા હા ચાલો હવે હું પેલી સાઈડ આવું પછી આપણે શરૂઆત કરીએ. હું મારી સીટ ઉપર આવી ગયો અને તમે તમારી સીટ ઉપર આવી ગયા. હવે છે ને પેલા તમારે સૌથી પેલા કરવાનું છે ક્લચ, એટલે આ પગ સાઈડ ક્લચ દબાઈ દીધો, કમ્પ્લીટ દબાઈ દીધો. હવે તમારે ગાડી શરૂઆત કરો, પુશ બટન થી શરૂઆત કરો. હા થઈ ગઈ ગાડી શરૂ બરાબર કમ્પ્લીટ. હવે તમારે શું કરવાનું છે, ક્લચ ઓલો પગ જે છે ને ન્યા જુઓ ન્યા બરાબર. એક્સિલેટર વાળા પગ ને અત્યારે કઈ નથી કરવાનું, એક્સિલેટર નથી દબાવવાનું, દબાવેલું છે હું એને નથી દબાવવાનું. હા હા ક્લચ દબાવેલું છે ને. ચાલો હવે ગેરમાં પાડો, પેલા ગેરમાં શરૂ થઈ ગઈ ને સરસ. બસ એવી રીતે ધીમે ધીમે તારે હવે એક કોઈ પગ ને કઈ નથી કરવાનું. આ ન્યુટ્રલ ફર્સ્ટ ગેર ઉપર છે ને ગાડી એમનો મારપી ઉપર જ ચાલે છે અત્યારે, કોઈ વસ્તુ કરવાની જ નહીં, ખાલી એવા સ્ટેરિંગ ઉપર ધ્યાન આપો. ધીમે ધીમે ટર્ન મારો, ધીમે ધીમે હવે સીધું કરો પાછું, ધીમે ધીમે સીધું કરતા જાઓ. સ્ટેરિંગ કરો સીધું, હજી કરો સીધું. બસ એમને જવા દો, ધીમે ધીમે રન થાય છે ને. એક્સિલેટર નથી આપવાનું, એક્સિલેટર નું આપો તમે, એ કારે બધું નહીં શીખાઈ જાય. ધીમે ધીમે તમે ચલાવો ગાડી તો આવડશે. હવે ટર્ન મારો ગાડીને, એક્સિલેટર ઉપરથી પગ લઈ લેજો, એ તમે આપશો ને તો અહીંયા ખબર પડી જશે તરત જ. તમને એમ થાય કે હું ફાસ્ટ ભગાવી દઉં એમ ન ભાગે ગાડી, પેલા કંટ્રોલ કરતા શીખો ને. સીધી રાખો, સીધી રાખો ગાડી. હજી આ બાજુ કરો, હજી ટર્ન કરો નહીં તો જો અમે ગાય છે. બસ હવે ટર્ન લ્યો, પાછા લઈ લ્યો ટર્ન, લઈ લ્યો હજી ટર્ન. એક્સિલેટર નો આપતા બિલકુલ, પેલા ગેરમાં જ જવા દો એમનો મત. ત્યારે શરૂઆતમાં તમને એમ થાય ફાસ્ટ ભગાવવા મળ્યું, પણ એવું નથી કરવાનું. આપણે ધીમે ધીમે પેલા કંટ્રોલ ગાડીનું શીખવાનું છે. બસ જવા દો, ધીમે ધીમે સીધી જ જવા દો હજી. સરસ. જો ભાઈ તમારા કૈલાસ પ્રજાપતિ યુટ્યુબર આજે ગાડી શીખી રહ્યા છે અને હું એમને ગાડી શીખવાડી રહ્યો છું. હા ભાઈ બધા આશીર્વાદ આપજો ભાઈ અમને કે જલ્દી શીખી જાય. પાર્થ હવે ધીરે ધીરે સ્ટેરિંગ ફેરવો. પાર્થ હવે પાર્થ રથ ને સીધો કરો. પાર્થ ને છે ને એક જ હારે બધું શીખી જવું છે. હજુ અત્યારે ના ના અત્યારે હજી કઈ કરવાની જરૂર નથી. હજી એક બે રાઉન્ડ જો ઝટકા મરાવે મળે જો. અત્યારે એક્સિલેટર નથી આપવું, પેલા એક બે રાઉન્ડ છે ને તમે હજુ આમનમ રાખો ને પછી આપણે સેકન્ડ ગેરમાં લઈ અને પછી આપણે હવે થોડી ગવર્મેન્ટ વધારશું. વ્યાનને મજા આવી ગઈ જો. મમ્મી ગાડી શીખી, હા ભટકાડી નહીં દે તમ તારે તો ચિંતા ન કર. પહેલેથી ઘરેથી નીકળ્યા ત્યારે જ કે એવું કે ગાડી જો ભટકાડશો ને તો પપ્પા પછી તમને ગાડી નહીં આપે, એટલે કે સરખું શીખજો એમ. કાવ્ય મને એને પહેલેથી બીવડાવી દીધી. બીવા નહીં, એને તમને સાવચેત કર્યા છે એમ કે ભાઈ ધ્યાનથી શીખો એમ. હવે ધીમે ધીમે ભાઈ જો બીજા ગેર ઉપર ચલાવવાની શરૂઆત કરી દીધી છે. ડર લાગે છે. બસ ટર્ન મારો, ચલો તમારી બાજુ લ્યો થોડુંક.
2000 વર્ષ સુધી ડ્રાઇવિંગ શીખ્યા અને હવે એમ કે છે કે ઘરે જવું છે. 2000 વર્ષ એટલે એમ જ કહેવાય ને, 2000 વર્ષ સુધી. તો આજે જો ભાઈ ધીમે ધીમે શું છે, એક એક સ્ટેપ શીખતા જઈ ને તો જ ડ્રાઇવિંગ પરફેક્ટ થાય. બાકી એક જ ઝટકા એમ કે ભાઈ આજે બધું શીખી લેવું છે તો પછી ડ્રાઇવિંગમાં વધારે દમ થાય નહીં. પાયો મજબૂત કરવાનો ટૂંકમાં આપણે શું, જેટલો પાયો મજબૂત થશે ને એટલો ડ્રાઇવિંગ પરફેક્ટ થશે. એટલે આજે એમને છે ને ફર્સ્ટ ગેર અને સેકન્ડ ગેર નું લેસન આપણે શીખવાડ્યું છે. એટલે ધીમે ધીમે એમને, હા ધીમે ધીમે બધું ઈ કંટ્રોલ થશે એમ. હવે તમારી બાજુ રાખો ભાઈ થોડીક, તમારી બાજુ આઈ થી લેવી છે? હા તો સારું, ત્યાંથી લેવાનું. હા ના પણ મારે કેવું તો પડે ને ભાઈ, ધીમે ધીમે બધું આમાં ધ્યાન રાખવું પડે. છોકરા અહીંયા અત્યારે હું ક્રિકેટ રમવા આવી ગયા છે અને ગાયું ની તો બહુ ઉપાધિ નથી, પણ છોકરાનું થોડું ધ્યાન ખાસ તો રાખવું પડે છે. એ ઘરે ઘરે કહે છે ને ઘરે જવું છે. કેટલી મિનિટ થઈ હશે? આપણે લગભગ અડધી કલાક જેવું તો રન થયો હશે. હા અડધી કલાક જેવું તો રન થઈ ગયો હશે. કેમ રહ્યું આજે, મજા આવી ને? હા એમ કોન્ફિડન્સ લેવલ રાખવાનું શું. અને આજે ભાઈ છે ને મેં બિલકુલ ટક ટક નથી કર્યું, કર્યું છે ટક ટક બિલકુલ નથી કર્યું, એટલે આવડી આટલી, નહીતર તો ક્યારની ઘરે વહી ગઈ હોત. હવે થોડી વાર માં ડ્રાઈવર નું આદાન પ્રદાન કરી લઈએ અને પછી ઘર સાઈડ નીકળીએ. કે હજુ લગભગ છે ને એમને 10-15 દિવસ ટ્રેનિંગ આપીશ ને સરખું, એટલે ઘણું ખરું આવડી જશે. પછી આપણે બંધ કરવી હોય તો એ તો બંધ થઈ જશે. તમને ઉભી રાખવી હોય તો કેમ રાખવી, ઉભી રાખવી હોય તો રામ 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 કરો. કેમ કરવાની, ઉભી કેમ રાખવી? હવે કઈ નહીં, હવે છે ને ક્લચ, આ ક્લચ દબાવી દો પેલા બરાબર, અને હું છે ને પેલા ગેરમાં નાખી દઉં છું. બ્રેક નહીં મારવાની? ના ના અત્યારે સ્લો થઈ જશે, હવે ધીમે ધીમે સ્લો થઈ જશે ગાડી બરાબર. ના ના હા પેલા ગિયરમાં લઈ લીધી. હવે એક્સિલેટર બિલકુલ નથી આપવાનું, ક્લચ દબાઈ રાખો, એકદમ ક્લચ એકદમ દબાઈ રાખો. દબાયો? હવે બ્રેક મારી દો, બસ મારી દીધો ને ઝટકો બ્રેક. મેં કીધો ને બ્રેક મારી દો તો ડાયરેક્ટ જ બ્રેક. મેં કીધું છે કે ભાઈ ધીમે ધીમે પ્રેસિંગ આપવાનું હોય, પણ યાદ પેલા દિવસે તો બધું તો યાદ ન રહે ને, એટલે એનો કઈ ફોલ્ટ છે નહીં ભાઈ, પણ તોય આજે મજા આવી ને. હા હવે છે ને તમારા ગિયરમાંથી ગાડી છે ને પેલા તો ન્યુટ્રલમાં લઈ લ્યો. ન્યુટ્રલમાં આવી ગઈ ને, ન્યુટ્રલમાં લેવા આપણે જોવું હોય ને તો હંમેશા આ રીતે ચેક કરી લેવાનું કે ભાઈ આ ન્યુટ્રલમાં આવી ગઈ બરાબર. હવે છે ને આ સ્વિચ ઓફ કરી દો. ના ના હવે કરી દો, ઓફ કરી દો, થઈ જશે અંદરે. હા હવે ગાડી થઈ ગઈ બંધ, અને હવે તમે આવી જાઓ તમારી જગ્યા ઉપર અને હું મારી જગ્યા ઉપર જાઉં છું ફરીથી. મારી નજરો મેં હમને દેખા, અજબ સી ચાહત ઝલક રહી હૈ. તુમ્હારે હોઠો કી સુરખીયોં સે વફા કી શબનમ ઝલક રહી હૈ. તુમ્હારે નજરો મેં હમને દેખા, અજબ સી ચાહત ઝલક રહી હૈ. આજનું કૈલાસ પ્રજાપતિ નું ડ્રાઇવિંગ નું લેસન પૂરું થયું છે. હોમવર્ક તો કઈ કરવાનું નહીં, કેમ કે હોમવર્કમાં મતલબ માં તમારે મેન્ટલી થોડું પ્રિપેર થવાનું, યાદ રાખવાનું ક્લચ લીવર એટલે કે એક્સિલેટર બ્રેક સ્ટીયરિંગ મનન કરવાનું, મનન કરવાનું, મનન મનન. પહોંચી ગયા ઘરે, આ અમાર સોસાયટી નો ગેટ આવી ગયો છે અને હવે હું ગેટ ખોલવા જઈશ. હા એ તો કામ તમારે જ કરવાનું હોય, એ કામ એમનું જ છે, હું ઈ મારે જ તે કરવાનું હોય. ચાલો તે ગેટ ખોલી નાખીએ ને. બોર કઈ પૂછ ભાઈ, આજે હિન્દી નો કરું છું આ બે દિવસ ની રજા છે ને, સન્ડે અને મંડે. સન્ડે તો કાલે રવિવાર ની રજા ન હોય તમારે તો બિચારા ઓલા છોકરાને રજા આવે તો કે કાલે રજા છે એમ, તમારે રવિવાર ની રજા ન આવતી? એટલે ભણવા ગઈ હતી તું? એમ નહી તો અત્યારે ને એમ તમે સ્ટડી કરવા ગયા હતા તો ખરા ને સ્કૂલમાં? બપોર સુધી જતી એમ બરાબર. તો હું બપોર પછી જતો અને રોંઢે તો સરે મને પાછા મૂકવા આવતા. એટલે જોક્સ જો. શું છે આજનું મેનુ? પુડલા બનાવું છે. વાહ સરસ, આજે ગાડી શીખવાડી ને એટલે પુડલા ખવડાવીશ ને, મેથીના પુડલા. હા હા આ પેલાનું પીડ્યું તું કે
આવજેલો પડ્યો તો કે એમાં એવું થયું, આપણે તે દિવસે પછી અમે લેવા ને ખીર ઉપાડ્યું હતું, ફ્રીજમાં મૂકી દીધું હતું, એટલે કાનો કે મમ્મી અત્યારે ભૂખ લાગી છે, મેં કીધું તો ગરમા ગરમ પુડલા બનાવી દો. બરાબર. કાના કેટલું ધ્યાન રાખવું પડે ગાડી શીખવામાં, તો તે કઈ આસાન થોડું છે, બ્રેક મારો તોય એક્સિલેટર દબાવો, બધો જે ગિયર પાડો તો એક્સિલેટર દબાવો, એક્સિલેટર નહીં ક્લચ, ક્લચ કહેવાય, એક્સિલેટર એટલે તો લીવર થયું ને, કોઈ વસ્તુ અસંભવ નથી, બસ એની શરૂઆત કરવાની જરૂર હોય, એટલે શરૂઆત થઈ જાય ને એટલે બધું ધીમે ધીમે આવડવા મળે. અને હવે એને શું છે કે ઝુંબેશ ઉપાડી છે ગાડી શીખવી છે, એટલે શીખી જ જશે. હવે આપણે પેલા વાત કરી હતી નિમિતા બેન ને છાયા ભાભી, હવે જો તમે વ્લોગ તો જોવો જ છો, નિમિતા બેન તમે હવે જીદ કરી દેજો, બરાબર. હા ધ્રુવી, હા રાજેન્દ્ર ભાઈ જ કેતા હતા કે ધ્રુવી ને શીખવી જ, મેં કીધું શીખવાડી જ દેજો, એની ઈચ્છા છે ને, ધ્રુવી શીખી જશે. હા ધ્રુવી, મને જો ભાઈ હવે વાતો કરતા કરતા અહીંયા પુડલા બનવા મળ્યા છે, આપડે મેથી ના પુડલા, વેસ્ટ માંથી બેસ્ટ જ ગણવાનું ને એમ, આ પડ્યું રહ્યું હતું એમાંથી જો પુડલા બેસ્ટ માંથી બેસ્ટ એમ ને, બેસ્ટ માંથી સુપર બેસ્ટ. આપણે તો આજે ભાઈ પુડલા ખાવાની એમ મજા આવવાની છે, ચટણી પડી છે, ચટણી પડી છે ને, આ જો મસ્ત મજાના પુડલા છે, આમાં મેં થોડું એડ કર્યું બધી વસ્તુ, હા હા, બટેકું થોડું ખમણી ને એડ કર્યું, થોડોક ચણા નો લોટ નાખ્યો, કેમ કે આપણે કુંભણિયા કર્યા હતા એટલે મસાલો વધારે હોય, બરાબર, એટલે આમાં એ બે વસ્તુ થોડું એડ કર નાખ્યું, થોડો ઘીનો નાખ્યો. કાલે આપણે જવાનું છે ભાઈ ઈશ્વરિયા, ઈશ્વરિયા, હા હા, શું કામ જવાનું ખબર છે, હા એમ અમિતભાઈ ને રિંગ કરી દેજો, ફોન આવ્યો છે ભાઈ, હા અમિતભાઈ અને મારે વાત થઈ ને આજે, એટલે એમને એ જ કીધું કે હમણાં જ કે રિંકલ તમને યાદ કરતી હતી કે ભાઈ ને કે યાદ આવી છે, અમિતભાઈ અને રિંકલ બેન ને તો બધા ઓળખે છે, એમની ચેનલ છે યુટ્યુબ માં અમિત રિંકલ બ્લોગ કરીને, અને ભાઈ ઘણા સબસ્ક્રાઈબર છે એમને, અને અમારે તો શું છે અમે ફેમિલી રિલેશન જ છે એમની સાથે. આજે મારે કોલ પર વાત થઈ ને એટલે કેતા હતા કે હમણાં તમને યાદ કરતા હતા કે ભાઈ હમણાં થી મેળા નથી, અને એમની હું જે ઢીલી આવી તે દિવસે આપણે છઠ્ઠી માં લાસ્ટ અમે છઠ્ઠી માં મળ્યા તેમની, છઠ્ઠી માં ગયા ત્યારે તે, એ પછી પછી મુલાકાત થઈ નથી અમારી, એટલે કાલે ત્યાં જવાના છીએ અમે મુલાકાત માટે સ્પેશિયલી, ઘણા દિવસથી નથી મળ્યા, એટલે કાલે રાઉન્ડ મારી આવીએ, બધા મળીએ ફરીથી, એટલે આવતા બ્લોગમાં તમે જોઈ શકશો ભાઈ અમે અમિતભાઈના ઘરે જઈએ છીએ અને ત્યાં શું ધમાલ મસ્તી કરીએ છીએ. ચાલો હવે આપણે છે ને ભાઈ આજના ટોપિક ઉપર આવીએ, પુડલાના, બરાબર, એટલે પુડલા ભાઈ આજે બધા ખાવા આવી જાવ, તમામ સબસ્ક્રાઈબર કૈલાસ પ્રજાપતિના હાથના ગરમા ગરમ પુડલા ખાવા પધારો. વિહાન ને પાછું છે ને આવું થાય, એને જમવા બેસાડીએ ને એટલે કાઉન્ટ કરવા મળે, એક પછી એવી રીતે, હા બસ એટલું ખાય ને પછી પૂરું કરી દે, તો એટલા ખાવાના ને, હા તો મોઢું ખોલો, ચલો 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 ચલો, અરે વાહ સરસ, હા ચાલો ચાની કેટલી વાર છે, આવી જાઓ પછી તમે જલ્દી. હવે આપણી વાલી વાલી ચા આવી ગઈ છે, કેમ હસો છો, આવી જાઓ સાથે, અને શરદી આજે જો પાછી શરૂ હવે થઈ ગઈ છે, શરદી પાછી શરૂ થવા મળી તો મારે શું કેવું ભાઈ, એમ જ કેવું ને ભાઈ, નહીં તો ભાઈ એમ કે જો ભાઈ ભાઈ ને તો જો આમ થાવ જો. હવે આજનો વ્લોગ એ પૂરો કરવાનો સમય થઈ ગયો છે, તો પહેલા આપણે ટવકો સાંભળી લઈએ, ટવકો સાંભળી લીધો, એટલે એ રીતે બધા ભાઈ નવા મિત્રો જે હોય ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર પણ કરજો અને કોમેન્ટ્સ પણ જરૂરથી કરજો, નવા વ્લોગમાં જલ્દી મળશું, જય માતાજી, જય માતાજી.